જય સ્વામિનારાયણ. આ ગુણાતીતાનંદ સ્વામીની સાથે શિવલાલભાઈ ને બધો સંઘ વડતાલ જતો હતો, અને પછી પેલો વાગડમાં આવ્યા અને આત્માનંદ સ્વામી પાસે રોકાણા થોડું સેવાનો વાત નીકળી. વડતાલનો સમયો હોય, આચાર્ય મહારાજ હોય, રઘુવીરજી મહારાજ, આ બધો કેવા ભવ્ય સમય એ વખતના થતા, અને મોટા મોટા સંતોનું દર્શન એવા બધા હોય, સેવામાં રોકાવાની વાત કરી, કોઈ છોડે નહીં ને સેવા દર્શન આ પેલા સમયાનું સુખ. ત્યારે બોટાદના શિવલાલ શેઠ ઊભા થઈ ગયા, હું સેવા કરીશ. નવલખો શેઠ એ વખત, જેણે હાથે પોતાનું વાસણ ઉપાડ્યું ના હોય, હું સેવા કરીશ. ગુણાતીતાન સ્વામી રાજી થઈ ગયા, કરો શિવલાલ શેઠ તમે સેવા કરો સ્વામીને, આત્માનંદ સ્વામીને જરૂર છે. અને સેવા કરી જુઓ તમે કેવી, કપડાં ધુએ, પેશાબ ઉપાડે, જાડા ઉપાડે, નવડાવે, ઠાકોરજીની જેમ સ્નાન કરાવે, ચરણ દબાવે, એવી રીતે મોંમાં કોળિયા દઈને જમાડે. ભગવાન, હું તો કોઈ ભગવાનથી વિશેષ સેવા કરો આવા મળે ક્યાંથી, આ પ્રગટ ભગવાન છે એમાં, એવી સેવા કરી આ શીખવાડવાનું છે. હા, તમે મૂર્તિને 5 વાગે ઉઠીને, 4 વાગે ઉઠીને, કેસર જળથી, ગંગા જળથી, બધા જળથી તમે નવડાવતા હો, અને ઓલો ભગવાનનો ભગત ઉત્તમ પ્રકારનો ભક્ત હોય, હવે એ ભક્ત બિચારો પાણી પાણી કરતો હોય, મારે બાથરૂમ જવું છે, હવે કોઈ લાકડીને ટેકો દેનારો હોય, ન હોય ધૂળ પડી મૂર્તિ પૂજામાં. આ મૂર્તિ પૂજા ન કરો તો ચાલશે, પણ પહેલાની સેવા કરો તો મૂર્તિ ત્યાં આવીને વસશે, ત્યાં આવશે. એ વાત અહીંયા કેવી છે, પણ આપણને ભગવાનના દર્શનમાં ઉતાવળ છે. આ બધું આમ એક બાજુ મહિમા છે, ભગવાનની સેવામાં બધું થાય, પણ સંતો માટે કંઈક ખર્ચ એવો મોટા સંતો માટે કરવો હોય, જીવ નથી હાલતા, એવા ઘણા લોભીના ઝાડ હોય છે, એને એને માણસ દેખાય છે. અરે ડાયરેક્ટ એ જમે છે ને, આ મૂર્તિ તો તમને જમતી દેખાતી નથી ને, ઓલો જમતો દેખાય છે, અને એની અંદર ઓલો બેઠો બેઠો જળ પીવે છે, દૂધ પીવે છે, હે એ બધું જમે છે, સાક્ષાત જમે છે. બહુ શીખવા જેવું છે ભાઈ. અને વાત તમે જુઓ, 100 જન્મે જે કસર કે પાપ કે ન ટળે ને, એ એક જન્મમાં ટળે. અરે એક જન્મે શું ભાઈ, તમને શું વાત કરવી, એક વર્ષમાં ટળી જાય, એક વર્ષની શું વાત કરવી, થોડા દિવસોમાં ટળી જાય. આત્માનંદ સ્વામીને થોડા દિવસ સેવા કરી ત્યાં આત્માનંદ સ્વામી રાજી થઈ ગયા, બેઠા થઈ ગયા, શિવલાલ મારે ધામમાં જવું છે, માગી લે હું રાજી થઈ ગયો છું. લ્યો બોલો, લ્યો શું વાર લાગી, એ માગી લે તો આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જે હું તને આપી ના શકું, માગી લે શિવલાલ. અરે મહારાજ રાજી થઈ ગયા, હા કેવી સેવા કરી, ઠાકોરજીની જેવી સેવા કરી, હા માગી લે શિવલાલ, પણ આપશો. અરે બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નહીં કે હું ના આપી શકું, એની તાકાત જો. હા એ સહજાનંદ સ્વામી ઘેરે સાધુ હતા, હા એ તો જે આત્માનંદ સ્વામી ની વાત કરી, પાળાનંદ સ્વામી ગુણાતીતાન સ્વામી ની વાત જ ક્યાં છે. માગી લે શિવલાલ, 3 વાર કહીને કીધું માગી લઉં, હા આપના 13માં ને દિવસે શ્રીજી મહારાજ મને તેડવા આવે, બસ મરવું કોઈને ગમતું નથી, આખો સંસાર નીકળી ગયો. નીકળી તો ગુણાતીત બાપથી જ ગયો હતો, પણ દેખાડવું છે આ બધા કઈ સામાન્ય છે. શિવલાલ બેસા, આ જ્યાં સુધી સહજાનંદ સ્વામીની કથા રહેશે ને ત્યાં સુધી શિવલાલ તારી કથા રહેશે ને, અનંતને પ્રેરણા આપશે કે ભગવાનના સંતની, ઉત્તમ ભક્તની સેવા કરવાથી શું થાય છે. આ કરવા ઠાકોરને હવા 56 ગજની ધજા ચડાવો, ઠીક છે ચડાવો, પણ ઓલાને 2 ધોતિયા દઈ દીધા હોય ને, જેને જો 6 મહિના પહેર્યા હોય ને, તો તમારી 6 જન્મની કસર થોડા મિનિટોમાં નીકળી જાય. કેવી મોટી વાત છે,